2000ની નોટ પાછી ખેંચવાની આરબીઆઈ દ્વારા જાહેરાત કરાતા આજે અનેક લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે, ત્યારે ઉદ્યોગપતિઓ પણ આ મામલે નિવેદનો કરી રહ્યા છે। સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ અને પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા જીજેઈપીસીના ચેરમેન દિનેશ નવાડિયાએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા 2000ની નોટ અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે। કોઈપણ સરકાર પોતાના દેશના અર્થતંત્રના વિકાસ અને નિરંતર કાર્ય કરતી હોય છે। સરકારના નિર્ણય અર્થતંત્રને મજબૂત કરવા માટે જ હોય છે। તેના જ ભાગરૂપે 2016માં ભારત સરકારે 500 અને 1000ની નોટ બંધ કરી હતી અને નવી નોટનું ચલણ શરૂ થયું હતું। એ નિર્ણયને પગલે દેશમાં ખૂબ જ અફરાતફરી ફેલાઈ ગઈ હતી। લોકો પરેશાન પણ ખૂબ થયા હતા। જો કે હાલ જે 2000ની નોટ અંગેનો નિર્ણય લેવાયો છે તેમાં 30 સપ્ટેમ્બર 2023 સુધીની છૂટ અપાઈ છે। આ ઉપરાંત આરબીઆઈ દ્વારા દરેક બેંકને એવો પણ આદેશ કરાયો છે કે 2000ની જથ્થામાં લોકો દ્વારા જે નોટ જમા કરાઈ છે તેને સ્વીકારી લેવી અને તેમના બદલામાં નવી નોટો આપવી। આ નિર્ણયને સમજીએ તો નોટનું આયુષ્ય 3-4 વર્ષ જેટલું હોય છે। 2017ની સાલમાં 2000ની નોટ નવા બજારમાં આવી હતી। હવે તેને 5 વર્ષ પૂર્ણ થતાં નવી પોલિસી દ્વારા નવું ચલણ માર્કેટમાં આવશે તેવું રિઝર્વ બેંકનું નિર્ણય છે। તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રથમ તો આ નિર્ણયને કારણે નાની મોટી ઘણી મુશ્કેલીઓ ઊભી થશે, પરંતુ 2016માં લોકોએ જે હાલાકી ભોગવી છે તેવી સ્થિતિ અત્યારે નહીં ભોગવવી પડે। સરકારે 2000ની નોટ નહીં જમા કરાવવા માટે ઘણી છૂટછાટ આપી છે। આ નિર્ણયને કારણે ખાસ કરીને નાના માણસો જે લોકો રોજનું રોજ કમાય છે તેમણે જો બચત સ્વરૂપે 2000ની નોટ સાચવી હોય તો આ લોકોને મુશ્કેલી ઊભી થઈ શકે છે। 2016ની અંદર એનડીએ સરકારે ભારતના અર્થતંત્રને વેગવંતો બનાવવા માટે અને અર્થતંત્રની અંદર ડુપ્લિકેટ ચલણની નોટોનું પ્રમાણ વધી જવાના કારણે 1000 અને 500ની નોટને બંધ કરવાનો નિર્ણય કરેલો। આ તાત્કાલિક અસરથી અમલમાં આવશે એવી જાહેરાતના કારણે સમગ્ર ભારતની અંદર અફડાતફડીનું વાતાવરણ થઈ ગયેલું। નાનાથી મોટા માણસ સુધીને તમામ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ગઈકાલે એનડીએ સરકાર અને રિઝર્વ બેંક દ્વારા જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી કોઈ પણ બેંકની અંદર 20000ના જથ્થા સાથે એની એમાઉન્ટ સાથે લોકો રકમ જમા કરાવી શકશે, તેમજ 2000ની નોટ જમા કરાવીને સામે નવી નોટ એટલે 500ની નોટ પણ રિઝર્વ બેંકને અથવા બાકીની અન્ય બેંકોમાંથી તમને મળી શકશે। આ નિર્ણય સરકાર અથવા રિઝર્વ બેંકના કારણે લેવાયેલો નિર્ણય છે। આ નિર્ણય પાછળનો આશય કે નોટ 2016ની અંદર 2000ની નોટ છપાયેલી નોટની આયુષ 4-5 વર્ષની હોય છે, આ એક રિઝન આપવામાં આવ્યું હતું। અને બાકીનું રિઝન એ છે કે જે સર્ક્યુલેશન રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટ છાપવામાં આવી છે એટલું સર્ક્યુલેશન માર્કેટની અંદર એનો યુઝ નથી, દેખાતું નથી। પરંતુ આ નિર્ણયના કારણે મારું ચોક્કસ માનવું છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર આવી કોઈ મોટી ઇફેક્ટ નહીં પડે। નાના નાના વેપારો જે થતા હોય છે, આમ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રી 100% બેંક આધારિત ઇન્ડસ્ટ્રી છે, 100% લીગલી ઇમ્પોર્ટ થાય છે અને બાકીનું એક્સપોર્ટ પણ બેંકના આધારિત એક્સપોર્ટ લીગલી એક્સપોર્ટ થતું હોય છે। ઇન્ટરનલ વ્યવહારોની અંદર ખાસ કરીને ભાવનગર, અમરેલી, રાજકોટ, મહેસાણા આવા વિસ્તારોમાં જ્યાં નાના કારખાનાઓ ચાલે છે અને નાનું નાનું ટ્રેડિંગનું કામ થાય છે ત્યાં બેંકમાંથી ઉપાડેલા પૈસા લઈને લોકો ત્યાં ખરીદી કરવા માટે જતા હોય છે અને બેંકમાંથી 2000ની નોટ એટલે જથ્થો ખૂબ ઓછો હોય એટલે લઈ જવામાં સરળતા થાય। હવે આ 2000ની નોટને એન્ટિટીને જે પાછી ખેંચવાની વાત છે એના કારણે લોકોને થોડી મુશ્કેલી પડશે આવા ગામડાઓમાં જઈને ખરીદી કરવા માટે। કારીગર, મધ્યમ વર્ગ કે નાના કારખાને આગળ એવી કોઈ જે અત્યારે એક દિવસની અંદર કંઈ ચર્ચાનો વિષય બન્યો છે કે એવી કોઈ મોટી રકમ 2000ની કોઈની પાસે છે નહીં, પરંતુ એક બીજાનો ચર્ચાનો વિષય એ પણ છે કે રિયલ એસ્ટેટની અંદર ને બાકીના ધંધાઓની અંદર જે મોટા પ્રમાણની અંદર 2 નંબરની અંદર વ્યવહારો થતા હોય છે આ વ્યવહારોની અંદર 2000ની નોટનું ચલણ ખૂબ મોટા પ્રમાણમાં હતું।
લીગલી તમારી પાસે કોઈપણ પ્રકારની એન્ટ્રી હશે, કેટલા પણ રૂપિયા 2000 ગુણાંકમાં હશે તો એ તમે બેંકમાં જમા કરાવી શકશો. પણ જો તમારી પાસે લીગલી એન્ટિટી સિવાયની નોટો હશે કે રિઝર્વ બેંકની અંદર તમે જમા કરાવશો તો તમને પ્રોબ્લેમ ચોક્કસ એમાં ઉપસ્થિત થશે. પરંતુ કોઈપણ નિર્ણય જ્યારે સરકાર લેતી હોય છે તો પ્રજાના હિતમાં હોય છે, દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે હોય છે. અને 5 ટ્રિલિયનની જે ભારત સરકારની નેમ છે કે 5 ટ્રિલિયનને ટર્ન ઓવર સાથે આપણે પણ વર્લ્ડની ઇકોનોમિકમાં 3જા ક્રમ ઉપર આવી, આ એમનો ઉદ્દેશ છે. અને આ ઉદ્દેશ પાર કરવા માટે આવા નાના મોટા નિર્ણયો લેવા પડતા હોય છે. અને આ નિર્ણયના કારણે હું ચોક્કસ માનું છે થોડી મુશ્કેલી પણ એમાં લાભો ઘણા વધારે રહેલા હોય છે. બ્યુરો રિપોર્ટ, SI ન્યૂઝ, સુરત.